जेतपुर शहर में देशी दारू वेचाणनुं दूषण दिवस ने दिवसे रॉकेटनी गतिए वधतुं जाय छे। पोलीस बोटलेगरो पर पोलीस छोपड़े गुनो पण नोंधे छे, परंतु ते फक्त देखावा पूरतो होय तेवुं लागी रह्युं छे। केम के जे बोटलेगर पर दारू वेचाणनो गुनो नोंधायो होय ते पोलीस स्टेशनथी आवी बमणा जोशथी अने पहेला करता वधु दारू वेचवा लागे छे। शहेरमां आवी रीते ज देशी दारूनो दूषण चालू रहेशे तो युवाधन बर्बाद थई जशे। આજે એક નિર્દોષ દુકાનદારની દુકાનમાં ઘૂસી હુમલો કરવાનો બનાવ શહેરમાં બન્યો હતો, જેમાં શહેરના રબારિકા રોડ પર પટેલ મોબાઈલ નામની દુકાન ધરાવતા દિનેશભાઈ ગોંડલિયા અને તેમનો ભત્રીજો રાહુલ આજે બપોરે દુકાન પર હતા ત્યારે રબારિકા ગામનો કનુ દરબાર નામનો શખ્સ ત્યાં નશો કરેલ હાલતમાં આવી દુકાને લવારા કરવા લાગ્યો। આ શખ્સના મોંમાંથી માથું ફાટી જાય તેવી દારૂની દુર્ગંધ આવતી હોય દુકાનદાર દ્વારા હાથ પગ જોડીને તેને અત્યારે ચાલ્યો જવા માટે વિનંતી કરી। વિનંતીથી કનુ સમજવાને બદલે ઉચકારી ગયો અને પોતાની પાસે રહેલ લાકડાના ધોકા વડે દુકાનના દરવાજાના કાચ તેમજ ટેબલનો કાચ તોડી નાખ્યો અને આટલાથી પણ ના અટકતા કાકા ભત્રીજા પર પણ હુમલો કરે। આ બેઈમેળા દ્રશ્ય જોઈ આજુબાજુના દુકાનદારો એકઠા થઈ જતા કનુ ત્યાંથી ચાલ્યો ગયો હતો, જ્યારે ઈજાગ્રસ્ત કાકા ભત્રીજાને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવતા તો એ સારવાર બાદ પોલીસ ફરિયાદ નોંધાવવા તાજવીજ હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ જેતપુર। ઘટનામાં એવું છે કે બપોરના 2:30 વાગ્યાનો ટાઈમ હતો અને દુકાનની અંદર અમે ધંધો ચાલુ જ હતો, ગ્રાહકે હતા અંદર અને ઓચિંતો લૂંટને ઈરાદે એક શખ્સ આવ્યો ત્યાં અને એને હું ઓળખું છું, રબારિકાનો છે કનુ કરીને દરબાર કાઠી અને અવારનવાર એ ત્યાં લૂંટ કરવા નીકળે જ છે અને એને લૂંટને ઈરાદે ત્યાં કણે સીધો પાઇપનો ધોકો જ મારી દીધો કાચની અંદર। એમાં અમે બે બાપો દીકરો ગભરાઈ ગયા અને કાચ લાગેલા અમને દુકાનના હાલ બેહાલ થઈ ગયેલા અને ત્યાં 500 માણસનું ટોળું ભેગું થઈ ગયું, એમાં ભાગી ગયો, ગાડી લઈને છટકી ગયા।